નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામનગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એ રેશાથી કાપડ સુધી, એમાં આપણે જે રેશમનો કીડો છે એની આપણે જીવન ગાથા જોઈ કે એક પછી એક જેમ જેમ એ તબક્કામાં વધતું જાય છે ત્યાં કઈ રીતે આપણને તેના કોષેટોનો વિકાસ થાય છે અને કઈ રીતે કોષેટોમાંથી આપણને રેશમના તાર મળે છે. હવે આપણે એ જોવાનું છે કે કોષેટો માંથી રેશમ સુધી, હવે એના શરીર માંથી જે કોષેટો બને છે એ કોષેટો માંથી રેશમના તાર આપણને કઈ રીતે મળે છે એ આપણે જોવાનું છે. તો કે એ રેશમના કીડાનું પાલન, તો કે સૌપ્રથમ શું કરવામાં આવે છે કે જે રેશમના તાર છે એને મેળવવા માટે, જેમાં આપણે જોયું કે એ ઘેટા બકરાનું જેમ એ પાલન પોષણ કરવામાં આવે છે, જેમ ખાસ કરીને માદા રેશમ નો કીડો જે છે એક વારમાં એક જ ઈંડુ આપે છે. ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર રાખી તેમને વેચવામાં આવે છે. ત્યારબાદ જે માદા રેશમ ના કીડા જે ઈંડા આપે છે, બરાબર, એ ઈંડાઓને શું કરવામાં આવે છે કે કોઈ પણ કાપડની પટ્ટી હોય અથવા તો કોઈ પણ કાગળ હોય તેની ઉપર રાખીને તેમને ખૂબ જ સાવધાનીથી તેમનું જતન કરીને તેમને જે લોકો એ રેશમ ના કીડાને એ પાડતા હોય છે તેમને વેચવામાં આવે છે. આ રેશમ ના કીડાના એ પાડના છે તેમને અનુકૂળ તાપમાનમાં રાખે છે. પછી જે લોકો આ પ્રકારનો વ્યવસાય કરતા હોય છે, જે લોકો રેશમના કીડાને પાડતા હોય છે, તેઓ તેમને એમના માટે જે એવો અનુકૂળ એવું વાતાવરણ છે કે એમાં એમને રાખે છે. ખાસ કરીને આ જે રેશમના કીડા છે એને હુંફાળું અને ગરમ જે વાતાવરણ છે એ એમને વધારે અનુકૂળ આવે છે. તેથી તેમને આવા જે આખું અહીંયા હુંફાળું કે ભેજવાળું વાતાવરણ હોય તેમાં એમને રાખવામાં આવે છે. જ્યારે આવા હુંફાળા વાતાવરણમાં રાખવામાં આવે છે ત્યારે તેમાંથી ડીંભ નીકળે છે. આ ડીંભને આપણે શું કહીએ છીએ, ડીંભ કહીએ છીએ અથવા તો એમને કહેવામાં આવે છે કેટર ઇપિલન, બરાબર. તો ત્યારે એમાંથી ડીંભ નીકળે છે અને આ જે ડીંભ નીકળવાની ક્રિયા છે એ ક્યારે થાય છે, તો કે ખાસ કરીને જ્યારે શેતુંદનું ઝાડ હોય છે એ શેતુંદના ઝાડ પર જ્યારે નવા પાંદડા ઉગવાની શરૂઆત થાય છે ત્યારે આ જે ડીંભ નીકળવાની જે ક્રિયા છે એ થાય છે. આ ડીંભ શેતુંદના પાંદડા રાત દિવસ ખાઈને ખૂબ મોટા થાય છે. ત્યારબાદ આ જે ડીંભ હોય છે શેતુંદના પાંદડા જે છે એ સતત રાત દિવસ ખાતા હોય છે અને આ પાંદડાઓને ખાઈ ખાઈને એ ખૂબ જ મોટા થાય છે. 20-25 દિવસ પછી ડીંભ ખાવાનું બંધ કરી દે છે. પછી સતત 20-25 દિવસ સુધી આ જે ડીંભ છે જે કેટરપિલર છે એ શેતુંદના પાંદડા ખૂબ જ ખાય છે. જ્યારે 20-25 દિવસ થાય છે ત્યારે આ ડીંભ જે છે એ ખાવાનું બંધ કરી દે છે. ત્યારબાદ એ વાસની બનેલી જે ટ્રે છે એ ટ્રેના ખાનાઓમાં જતા રહે છે. ત્યારબાદ એ વાસની જે પેપર ટ્રે બનાવેલી હોય છે એ ટ્રેમાં જ્યાં સૂક્ષ્મસાવ નાના નાના જે ખાના હોય છે એમાં એ ત્યાં એ જતા રહે છે અને એ ખાનામાં ઝાડની ડાળીઓ એ ભરેલી હોય છે. ત્યારબાદ એ ડાળીઓ જે છે એમાં આ જે કેટરપિલર જે છે એ ડીંભમાં જે એ કોષેટો બનેલો હોય છે એ કોષેટો આ જે ઝાડની ડાળીઓ હોય છે તેમાં ફસાઈ જાય છે. એટલે આ રીતે જે રેશમનો કીડો જે છે એ ત્યાં એ કોષેટો બનાવે છે અને ત્યારબાદ આ જે કોષેટો જે છે એ નાની નાની ડાળીઓમાં ફસાઈ જાય છે અને ત્યારબાદ એ કોષેટોમાંથી જે રેશમના તાર છે જે રેશમના રેસાઓ છે એમને છૂટા પાડીને મેળવવામાં આવે છે. ત્યારબાદ આ હવે જે તાર છે એના ઉપર એ પ્રક્રિયા કરીને આ તારમાંથી સમગ્ર જે સીધું એમને વળીને એના ઉપર એ પ્રક્રિયા કરીને જે રેશમી કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે. તો આપણે અહીંયા જોયું કે કઈ રીતે આ જે રેશમના કીડાઓ છે એને એ કઈ રીતે ઉછેરીને એમને કયા પ્રકારનો ખોરાક દેવામાં આવે છે અને કઈ રીતે એમના શરીરમાંથી જે રેશમના તાર છે મેળવવામાં આવે છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.